પોસ્ટ ગામેથી બે મોર સાથે બે યુવાનોની વન વિભાગે અટકાયત કરી હતી. બંને યુવાનો મૃત મોરને કોષ્ટ ગામે લઈને આવતા લોકોએ પકડી વન વિભાગને સોંપ્યા હતા. યુવાનોને ખોરાક માટે મોરને લઈ જવું ભારે પડ્યું હતું. સુરત જિલ્લાના મહુવા તાલુકાના મહુવારિયા ગામના હરેશ કોટવાડિયા અતુલ કોટવાડિયા નામના યુવાનો વાસદા તાલુકાના પ્રતાપનગર નજીકથી પસાર થતા હતા. દરમિયાન તેમણે બે મોર મૃત હાલત મળી આવ્યા હતા. બંને મૃત મોરને લઈને તે નીકળ્યા હતા. તે દરમિયાન કોશ ગામથી પસાર થતા કેટલાક યુવાનોને શંકા ગઈ હતી અને ત્વરિત મહુવા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. યુવાનોએ બંનેને પૂછપરછ કરતા મોરને લઈ જતા યુવાનો તલ્લાક કરતા શંકા ઉભી થઈ હતી. ત્યારે મહુવા વન વિભાગના અધિકારીઓએ સ્થળ ઉપર પહોંચી બંને યુવાનોની અટકાયત કરી હતી. હાલ તો મોરના મૃતદેહને પીએમ માટે મોકલી આપવામાં આવ્યા છે. હા, એ ગઈકાલે કોષ ગામેથી બે આરોપી પકડાયા છે. એમની પાસે મોર હતો મૃત હાલતમાં. હવે આ મોર એ લોકો પ્રતાપનગર ગામેથી, એ લોકો ત્યાં પ્રતાપનગર ગામે મજૂરી કામ કરતા હતા, ત્યાંથી રસ્તે આવતા એ લોકોને મૃત હાલતમાં મોર મળેલ છે. આ લોકોએ પકડ્યો પછી અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી, એટલે અમે મોર અને બે આરોપીને અમારા કબજામાં લીધા છે, જે અમારી તપાસમાં લીધા છે. હવે આ મોરને અમે પીએમ રિપોર્ટ માટે આગળની કાર્યવાહીથી મોકલી આપેલ છે સુરત પેનલ ચેનલની અંદર, પેનલ સુરત મેડિકલ પેનલની અંદર. જે હવે પીએમ રિપોર્ટ આવ્યા પછી રહસ્ય શું છે ખબર પડશે. આમ તો તપાસ ચાલુ છે, બે આરોપી અમારા કબજામાં છે. અરવિંદ રાઠોડ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત.